ધાનેરા વિસ્તારના લોકો પૂરના નામથી ડરી રહ્યા છે ત્યારે આજે પણ રાજસ્થાનના જેતપુર ગામમાં ડેમ ઓવરફ્લો થયો છે તેની અફવા લઈને ધાનેરામાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે અમારી ટીમ દ્વારા જેતપુરના ડેમ પર પહોંચી સમગ્ર વાસ્તવિક બહાર લાવી લોકોમાં ભય મુક્ત કરવા માટે પ્રયાસ કર્યો હતો 2017માં રાજસ્થાનના જેતપુર ગામે આવેલો ડેમ ડેમેજ થતાં મોટી હોનારત સર્જાઈ હતી જેમાં ધાનેરા વિસ્તારમાંથી લોકોની સાથે સાથે અસંખ્ય પશુ પક્ષીઓના પણ મોત નિપજ્યા હતા અને કરોડો રૂપિયાનો વિનાશ વેર્યો હતો તે બાદ ધાનેરા સહિતના લોકો પૂરના નામથી પણ ડરી રહ્યા છે જો આ વર્ષના સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ પૂરતા પ્રમાણમાં પડ્યો ન હતો અને તે બાદ શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી કરી દીધો હતો તો આ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં પૂરનો ભય પણ સતાવી રહ્યો છે તો વરસી રહેલા વરસાદના કારણે ધાનેરા વિસ્તારમાં બે વખત નદી તેમજ વાલા જીવંત બન્યા હતા અને નદીમાં પણ પાણી આવ્યું હતું ગત મોડી રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધાનેરામાં મોટી અફવા ફેલાઈ હતી કે ફરીથી જેતપુરનો ડેમ ઓવરફ્લો થયો છે અને ધાનેરા તરફ પાણી આવેલું ધાનેરા વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા ત્યારે અમારી ટીમ દ્વારા આજે સવારે જેતપુર ગામે પહોંચી ડેમનું નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર સત્ય હકીકત કેમેરામાં કેદ લોકો સુધી બતાવવાનો પ્રયાસ કર્યો છે આ ડેમની વાત કરવામાં આવે તો આ ડેમમાં અત્યાર સુધી કોઈ જ પાણીની આવક ન હતી અને સમગ્ર ડેમ ખાલી જોવા મળી રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની આવક થઈ છે અને અત્યારે આ ડેમમાં માત્ર 3 થી 4 ફૂટ જેટલું પાણી છે આથી સમગ્ર ડેમ ખાલી જોવા મળી રહ્યા છે આજુબાજુના સ્થાનિક લોકોએ પણ લોકોની ખોટી અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી હતી અને અમારી ન્યૂઝ ટીમ દ્વારા પણ લોકોને સત્ય હકીકત બતાવવાની સાથે સાથે અપીલ પણ કરવામાં આવી છે કે ખોટી અફવાઓને સમર્થન આપવું નહીં અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધાનેરામાં કોઈ જ પાણી આવે તેવી શક્યતા નથી અને જો આવનારા સમયમાં વધુ પડતો વરસાદ વધશે તો કદાચ પાણી આવી શકે ત્યારે લોકોએ ખોટી અફવાથી દૂર રહેવું જોઈએ અને પોતાના બચાવ માટે સાવચેતીના પગલાં પણ ભરવા જોઈએ સુરેશ ગલચર ZSTV બનાસકાંઠા